હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની પછીનો ટોપિક ચિત્ર આલેખનું અર્થઘટન સમજીશું તો ચિત્ર આલેખનું અર્થઘટન ચિત્ર આલેખનું અર્થઘટન એટલે અર્થઘટન એટલે કે તારણ અર્થઘટન એટલે તારણ બરોબર હવે એક નીચેનો ચિત્ર આલેખ અગાઉના અઠવાડિયાના વર્ગના ત્રીસ વિદ્યાર્થીઓમાંથી ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે તો આ એક આપણે ચિત્ર આલેખ આપ્યો છે એ શું દર્શાવે છે તો અઠવાડિયા દરમિયાન અગાઉ જે અઠવાડિયું વહી ગયું છે એ દરમિયાન ત્રીસ વિદ્યાર્થીમાંથી કેટલા વિદ્યાર્થીમાંથી ત્રીસ વિદ્યાર્થીમાંથી ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ દર્શાવે છે તો અહીંયા જો જમણી બાજુ આવું જે ચિહ્ન છોકરાનો ચહેરો દેખાડેલ છે બરાબર એક વિદ્યાર્થી ગેરહાજર છે એમ સમજવાનું છે તો જોઈએ તો સોમવારે તો સોમવાર પ્રથમ દિવસ ત્યારે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ વિદ્યાર્થીઓ ગેરહાજર થાય છે બરાબર છે ગેરહાજર રહે છે કેટલા વિદ્યાર્થી પાંચ વિદ્યાર્થી હવે મંગળવારે તો એક બે ત્રણ અને ચાર વિદ્યાર્થી ગેરહાજર રહે છે બુધવારે તો એક અને બે વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે ગુરુવારે શૂન્ય એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી ત્રીસે ત્રીસ વિદ્યાર્થી હાજર છે શુક્રવારે એક વિદ્યાર્થી ગેરહાજર શનિવારે જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા વિદ્યાર્થીઓ આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે બરાબર છે તો આપણે નીચેના પ્રશ્નો થોડા કઈ પાસે એના પરથી જોવાનું છે કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા તો અહીંયા કયો આવશે તો શનિવાર કારણ કે આપણે ચિત્ર પરથી ચિત્ર પરથી જોઈ શકીએ છીએ કે સૌથી વધારે આઠ વિદ્યાર્થીઓ શનિવારના દિવસે ગેરહાજર રહ્યા તો અહીંયા જો પહેલાનો જવાબ પણ એ જ છે શનિવારે સૌથી વધારે ગેરહાજર વિદ્યાર્થીઓ રહે છે શનિવારે હારમાં આઠ ચિત્ર છે આઠ ચિત્ર આપેલા છે એટલે કે આઠ વિદ્યાર્થીઓ જે છે બરાબર એ ગેરહાજર રહે છે બીજો કયા દિવસે સો ટકા હાજરી છે સો ટકા હાજરી હોવું હોય એટલે શું તો સો ટકા હાજરી હોવી એટલે એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હોય બધા જ હાજર હોય સો સો ટકા વિદ્યાર્થીઓ હાજર હોય એટલે સો ટકા હાજરી કહેવાય તો એવો કયો દિવસ છે કે જ્યારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી તો એ જુઓ તો અહીંયા ગુરુવાર તો ગુરુવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી એટલે કે સોએ સો ટકા હાજરી છે આ અઠવાડિયા અઠવાડિયા કુલ કેટલા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા કુલ કેટલા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા એ જોવું હોય તો બધા જ ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ બરાબર એનો શું કરવાનો રહે સરવાળો કરવાનો રહે બરાબર તો પાંચ ને ચાર નવ નવ ને બે નવ ને બે અગિયાર અગિયાર ને એક બાર બાર ને આઠ વીસ તો આ અઠવાડિયા દરમિયાન સોમવારથી લઈ અને શનિવાર દરમિયાન કુલ કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે તો વીસ ચિત્રો જે છે કુલ ટોટલ ચિત્રો વીસ છે એટલે કે વીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે સમજાઈ ગયું છે ચિત્ર આલેખનું અર્થઘટન કઈ રીતે કરવું કે ચિત્ર આલેખ આપવો હોય એની ઉપરથી અર્થઘટન એટલે કે તારણો કાઢવા એના પ્રશ્નો આપ્યા હોય અને એને જોઈ અને એનામાંથી જવાબ મેળવવો એટલે કે ચિત્ર આલેખનું અર્થઘટન કહેવાય